નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ ધોરણ છ અને એનો વિષય છે ગુજરાતી જેમાં આપણે કદમ પાંચનું સોલ્યુશન જોઈશું અને આ માટે તમારે ગુજરાતીમાં જે તમારો શરદીના પ્રતાપે પાઠ છે તે તમારે વાંચી લેવાનો છે કારણ કે આ સોલ્યુશન આ પાઠના આધારે જ છે ચલો પ્રશ્ન એક જોઈએ નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો તો પહેલાં તમારે આ વાક્યો ધ્યાનથી વાંચવાના છે અને જો તમે આ પાઠ સરસ રીતે વાંચ્યો હશે તો આ વાક્યો તમે યોગ્ય ક્રમમાં ગોઠવી શકશો ચલો પેલું વાક્ય આવશે તે દિવસે હવામાં શરદી હતી બીજું મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું ત્રીજું કોફીનો પણ અત્યારે વાંધો નથી ચોથું આ ઘર તમને ફાવે છે કે નહીં પાંચમું હવે હું રજા લઉં છું છઠ્ઠું ડોકું હલાવી અને મૂંગા મોએ એમની રજા લઈ હું ચાલતો થયો હવે અહીં એક ચિત્ર આપ્યું છે અડધું ચિત્ર ભૂસાઈ ગયું છે જે ચિત્ર આખું છે એમ વિચારીને તેના વિશે આપણે લખવાનું છે તો અહીં તમે તમારી કલ્પના શક્તિ પ્રમાણે તમને જે આવે એ પણ લખી શકો છો ચલો આ ચિત્ર ગણેશજીનું છે જેમાં ગણેશજી અને કાર્તિકય વચ્ચે મોટું કોણ તેની હરીફાઈ થાય છે ત્યારે તેમને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવે છે કાર્તિકય પ્રદક્ષિણા કરવા માટે નીકળી જાય છે ગણેશજી તેના માતા પિતાને સાચું તીર્થ ગણીને તેની કરે છે ચલો પ્રશ્ન લેખક કંઠ બેઠેલો અને મગજ તપેલું જેવી સ્થિતિ હતી એવું શા માટે કહે છે તો લેખક જે સજ્જનના ઘરે ગયા હતા તેઓને શરદીના કારણે ઓછું સંભળાતું હતું અને લેખક શરદીના કારણે ઓછું બોલી શકતા હતા તેથી જે લેખક બોલે તેનું સજ્જન બીજું કઈક સમજતા આથી લેખક કહે છે કે કંઠ બેસેલો અને મગજ જેવી સ્થિતિ હતી લેખકને કોફી કેમ ન મળી તો લેખકે કોફી હા પાડતા કોફીનો પણ અત્યારે વાંધો નથી તો તે સજ્જન સમજ્યા કે કોફીનો ડોક્ટરે વાંધો ઉઠાવે છે માટે લેખકને કોફી ન મળી ચલો આગળ જોઈએ લેખક સજ્જનને જે વાત કરવા આવ્યા હતા તે પત્ર દ્વારા કરવી એમ શા માટે નક્કી કરે છે તો લેખક એવું એટલા માટે નક્કી કરે છે કે સજ્જન શરદીના કારણે ઓછું સાંભળતા હતા અને તેથી લેખક જે કહે તેનો કંઈક બીજો જ અર્થ કાઢતા હતા આથી લેખકને એવું લાગ્યું કે તેઓ પોતાની વાત સમજાવી નહીં શકે માટે તેમણે પત્ર દ્વારા વાત કરવાનું નક્કી કર્યું ચોથું લેખકે મૂંગા મોએ રજા શા માટે લીધી જો લેખક હજુ વધારે કંઈ બોલે તો સામેવાળા સજ્જન કંઈક બીજો જ અર્થ કાઢે એટલા માટે લેખકે ડોકું હલાવી મૂંગા મોએ રજા લેવાનું નક્કી કર્યું હવે જોઈએ પ્રશ્ન ચાર વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો તો વડ સિત્તર છાણો આપે છે જેમાં સંજ્ઞા છે વડ કૃષ્ણ રાસ રમે છે જેમાં જે નામ છે કૃષ્ણ એ સંજ્ઞા છે અહીં જે નામ હશે એ નામ જ બધા સંજ્ઞા છે ગંગા પવિત્ર નદી છે તો ગંગા અને નદી કેરી રાષ્ટ્રીય ફળ ફળ છે છે તો તો તેમાં કેરી અને અને રામનગર રામનગર સુંદર ગામ ગામ હવે જોઈએ પ્રશ્ન પાંચ પાઠમાંથી જોડાક્ષર હોય તેવા પાંચ શબ્દો લખી તેનો વાક્ય પ્રયોગ કરો તો તમે અમે જે લખ્યા છે શબ્દ એ સિવાયના પણ લખી શકો છો પેલું

અપૂર્વનું મકાન શાળાની પાસે છે આપણે વિકલ્પ અહીંથી જ લેવાના છે કૌંશમાંથી જ ગુજરાતની ગુજરાતીની ચોપડી આપો ખેતીનો પાક ખૂબ સારો છે ભવ્યના દાદા આજે મળ્યા હતા શિયાળો ઠંડીની ઋતુ છે ખેતર ચલો આગળ ખોટી ઝોરણીવાળા શબ્દો છેકી નાખો તો તમે જોઈ શકો છો જે સાચા શબ્દ છે એ જ આપણે રાખ્યા છે ચલો હવે જોઈએ કદમ છ નું સોલ્યુશન એ માટે તમારે નર્મદા મૈયા પાઠ તમારો જે આગલા ધોરણમાં તમે ભણી ગયા છો તે જ વાંચવાનો છે ચલો પ્રશ્ન એક આ પેલા વાક્યોનો સમાન અર્થ ધરાવતા વાક્ય પાઠમાંથી શોધીને લખો અને જો તમારે આવા અમારા બીજા વિડીયોના નોટિફિકેશન મેળવવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પેલો પ્રશ્ન અજવાળી રાત્રે લોકો હોળીમાં બેસીને નદીના પ્રવાસનો આનંદ લે છે તો આવું અર્થ ધરાવતું વાક્ય તમારે પાઠમાંથી શોધીને લખવાનું છે એટલે હું કહું છું કે તમારે નર્મદા તમારી બાજુમાં રાખવી જોઈએ ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ચલો આગળ જોઈએ પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા હવે જોઈએ ત્રીજું વાક્ય તો એમાં આવશે આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે પ્રશ્ન અર્થ ધરાવતું વાક્ય છે ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાક્યા જ નથી ચલો પ્રશ્ન પાંચ જળ એ જીવન છે આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે ચલો પ્રશ્ન બે ત્રણ પાંચના પાઠ્યપુસ્તકના પાના નંબર એકત્રીસ પર ચિત્ર આપેલું છે તે જોવો અને તેનું વર્ણન લખો તો તમે પાના નંબર માં આપેલું ચિત્ર જોઈ શકો છો અને અહીં અમે જે વાક્યો લખ્યા છે તે સિવાયના વાક્યો પણ તમે ઉમેરી શકો છો આપેલ ચિત્રમાં કબીરવડનું ચિત્ર દેખાય છે કબીરવડ એ ખૂબ વિશાળ વડ છે તેની બંને બાજુએ નર્મદા અને વચ્ચે કબીરવડ આવેલો છે તેમાં ખૂબ લાંબી વડવાઈઓ છે અને વર્ષોથી વડવાયો ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે જાણે વડનું નાનું સરખું વન જોઈ ચલો હવે જોઈએ પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો ધુઆધાર વરસાદ એટલે કેવો વરસાદ તો મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને ધુઆધાર કહેવાય ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા હવે જોઈએ બંદર સ્થળ વિશે લખો તો આ પર્વતો કેટલા નજીક આવી ગયા છે આ પર્વત પરથી સામેના પર્વતો પર અને ત્યાંથી આ પર્વત પર વાંદરા કુદાકૂદ કરે છે કબીરવડને લેખકે વડનું નાનું સરખું વન શા માટે કહ્યું છે તો વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે તેથી લેખકે તેને વડનું નાનું સરખું વન કહ્યું છે પ્રશ્ન ચાર સરદાર સરોવરની લેખકે વિશ્વની આઠમી અજાયબી એવું શા માટે કહ્યું હશે તો સરદાર સરોવરની જળ રાશિથી રાજસ્થાન અને ગુજરાતના કરોડો લોકોની તરસ છીપાશે અને સિંચાઈનો પણ લાભ મળશે વિશ્વની સૌથી મોટી ક્રોન્ક્રીટની અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે માટે તે વિશ્વની આઠમી અજાયબી છે ચલો પ્રશ્ન ચાર

ચોથાનો જવાબ આવશે તળાવમાં જાત જાતના પક્ષીઓ તરે છે પાંચમું આ બગીચામાં ચંપાના લાલ છોડ વાવેલા છે ચલો પ્રશ્ન પાંચ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો હવે અહીં ત્રણ ખાલી જગ્યાને ત્રણ શબ્દો છે આપણે એ રીતે સોલ્યુશન કર્યું છે પ્રિન્સ સવારે વહેલા જાગી ગયો તેણે બ્રશ કરી ચાર નાસ્તો કર્યો તેને કાકા ખેતરમાં ફરવા લઈ ગયા તેમના ખેતરમાં જુદા જુદા પક્ષીઓ હતા હવે અહીં આપણે તેમના શબ્દ અહીં ફરીથી પણ લખી શકીએ છીએ કે તેને તેમના કાકા ખેતરમાં ફરવા લઈ ગયા પણ અહીં આપણને ત્રણ શબ્દ અને ત્રણ ખાલી જગ્યા છે આપેલી છે એટલે આપણે આ રીતે સોલ્યુશન કર્યું છે ચલો પ્રશ્ન છ ઉદાહરણ મુજબ શબ્દને અનુરૂપ બીજા શબ્દો લખો ઉદાહરણ તો ગુલાબ તો ગુલાબના અનુસંધાનમાં ચાર શબ્દ લખેલા છે તો આપણે ઉનાળાને ધ્યાનમાં રાખીને શબ્દ લખવાના છે જેમ કે આઈસ્ક્રીમ પંખા એસી સુ કાપડ એટલે કે આ બધી વસ્તુ એવી છે કે જે ઉનાળામાં આપણે કામ લાગે છે કે આઈસ્ક્રીમ ઉનાળામાં ખવાય ઉનાળામાં પંખાની જરૂર પડે હવે રમત તો ક્રિકેટ બોલ બેટ હોકી બાસ્કેટ એ મુજબ જંગલ તો ઝાડ પંખી તળાવ પ્રાણી લાકડા આગળ જોઈએ બસ સ્ટેન્ડ માણસો બસ બાકડા સ્ટોલ પાંચમું સૂર્ય કિરણો ગરમી તડકો છઠ્ઠું પ્રવાસ તો બસ સુકો નાસ્તો મુસાફરો સ્થળો તમે અન્ય શબ્દ પણ કે જે તમને યાદ આવે તે લખી શકો છો તમને એમ થાય કે આ શબ્દ છે આના અનુસંધાનમાં યોગ્ય છે તો તમે લખી શકો છો હવે પાઠમાંથી મથી શરૂ થતા શબ્દો શોધવાના છે અને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે તો મને આ પાંચ શબ્દો મળ્યા મેં આ લખ્યા તમે બીજા લખી શકો છો મજા મનને મળશે મુસાફરી અને મંદિર તો શબ્દકોશનો ક્રમ જોઈએ મજા પછી આવશે મનને કારણ કે કક્કાવાળીના ક્રમ મુજબ આ તો બધાય મજ છે તો આપણે આગળ જોઈએ તો જ પહેલાં આવે અને જ પછી આવશે ન અને ન પછી આવશે અડ એટલે મજા મનને મળશે મ પછી મમ એટલે મંદિર અને મુસાફરી આવશે છેલ્લે તો આ સાથે જ આપણે કદમ પાંચ અને છ નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ